गुजरात में विधानसभा 2022 की चूंटणी ए अनेक रीते खूब अलग छे। ज्यां भाजप ने आ वक्त जीत नहीं परंतु हिस्ट्री नो दावो करी रही छे, त्यां कांग्रेस अने आम आदमी पार्टी पण मैदान छे। ना तमाम नी वच्चे केंद्रीय हेल्थ मिनिस्टर मनसुखभाई मांडविया सीधा गुजरात में सतत प्रवास करी रहा छे। मनसुखभाई, सौराष्ट्र में तो आप सतत प्रवास करी रहा छो, सौराष्ट्रना जे राजनीति छे तेनी पण झीणी झीणी जे स्क्रूटिनी छे बारीकाईथी तमे करी रहा छो, अने आजे उत्तर गुजरातना प्रवासे जई रहा छो। कई रीतनो आ वखतनी जे चूंटणी तमाम लोको कही रह्या छे अलग छे, कई रीते आपने अलग लागी रही छे? आ वखतनी चूंटणी मने ए रीते अलग लागी रही छे के अमे लोको रेकॉर्ड करवा माटे जई रह्या छे। बे वस्तु ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે જી। એક, અમે આટલા વર્ષો સુધી ગુજરાતની જનતા જનાર્દનની સેવા કરી છે જી। એટલે કે આમ સાચ અર્થમાં કહીએ તો 1990 થી એટલે કે 32 વર્ષથી ગુજરાતની જનતાએ કોંગ્રેસને મત નથી આપ્યો જી। એની પાછળના બે કારણ, એક કારણ છે અમે લોકો જ્યારે ચૂંટણીના મેદાનમાં જઈએ છીએ ત્યારે વટથી ચૂંટણી નથી લડતા જી, અમે વિવેકથી ચૂંટણી લડીએ છીએ। બીજું, અમે ચૂંટણી જીતીએ છીએ ત્યારે ચૂંટણી જીત્યા પછી સરકાર બનાવીએ છીએ, એ સત્તા ભોગવવા માટે અમે એનો ઉપયોગ નથી કરતા, જનતા જનાર્દનની સેવા માટે ઉપયોગ કરીએ છીએ। ત્રીજું, ગુજરાતને મોદીજીએ 14 વર્ષ સુધી નેતૃત્વ આપ્યું, એને લઈને ગુજરાત બદલ્યું। ગુજરાત એક ડેવલપમેન્ટનું મોડેલ બન્યું, ગુજરાતે વિકાસની રાજનીતિનો સંદેશો દેશમાં આપ્યો, અને એ સંદેશાને ઝીલીને આખા દેશની અંદર વિકાસની રાજનીતિ થઈ જી। એટલે ગુજરાતની પાયાની જરૂરિયાત એ ભારતીય જનતા પાર્ટીએ પૂરી કરી છે। બીજું, આ વખતે રેકોર્ડ સફળતા મળવાનું પાછળનું મને બીજું એક કારણ લાગી રહ્યું છે કે લોકો ખુશ છે, કિસાનને પોતાના ફસલના પૂરતા ભાવ મળી રહ્યા છે, વેપારી ધંધા રોજગાર શાંતિથી ચલાવી શકે, એટલે કે રાજ્યની અંદર સલામતીનું વાતાવરણ છે। ત્રીજું, કોંગ્રેસની સ્થિતિ અત્યારે સમગ્ર દેશમાંથી લઈને ગુજરાત સુધી એ લગભગ ચૂંટણીના મેદાનમાં ના હોય એવી સ્થિતિ છે। આ બધી સ્થિતિ જોતા ગુજરાતની જનતા આ વખતે, અમે તો પ્રવાસ કરીએ છીએ, રાજનૈતિક પોલિટિકલ કાર્યકર્તા છીએ, જનતાનો પલ્સને સમજીએ છીએ, તો ગુજરાતની જનતાનો જે મૂડ દેખાય છે કે ભાઈ વાયદાના વેપાર કરવા એના કરતા વિશ્વાસની સરકાર બનાવીએ વધારે સારું। મનસુખભાઈ, આ જ મુદ્દા ઉપર વાત કરવી છે, ભલે ઉત્તર ગુજરાત પર જઈ રહ્યા છીએ આપણે, પરંતુ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વાયદાના વેપાર અને વિશ્વાસની સરકારમાં અનેક મુદ્દાઓ છે કે જેને સફરની અંદર આપણે વાત કરીશું। કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાની ઉત્તર ગુજરાતની સફર સાથે અમારી પણ ઉત્તર ગુજરાત માટેની સફર શરૂ થઈ ચૂકી છે કે ત્યાં આખરે કેવા ગણિત છે, પરંતુ તમામની વચ્ચે જે વાત ચાલતી હતી વાયદાના વેપાર વર્સિસ ભરોસાની સરકાર, મનસુખભાઈ આ વખતનું સ્લોગન પણ છે ભરોસાની સરકાર, તો આજે રેવડી કલ્ચરની આપ વાત કરી રહ્યા છો કે જે સવાલ રેવડી કલ્ચરનો વડાપ્રધાન દ્વારા પણ સતત ઉઠાવવામાં આવ્યો છે, કઈ રીતે આ રેવડી કલ્ચર વર્સિસ ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો કરશે? ભાજપ પર ભરોસો કરવાનું બીજું પણ કારણ છે, ગુજરાતની જનતા એ વિકાસને વરેલી છે જી, એમને પ્રગતિ કરવી છે, એમને મહેનત કરવી છે, એમને પોતાની કમાઈ વધારવી છે, એની સામે જો ગુજરાતની જનતાએ રેવડી કલ્ચરને પ્રાધાન્ય આપ્યું હોત તો ભૂતકાળની અંદર અત્યારે જે વાયદા આપ પાર્ટી કરી રહી છે આ વાયદા તો કોંગ્રેસ પિછલા 4 ચૂંટણીથી કરી રહી છે, અમે કિસાનો માટે આ કરી દઈશું, અમે બેરોજગારો માટે આ કરી દઈશું। ગયા વખતે ગયા વર્ષના કોંગ્રેસના જે વાયદા હતા એ વાયદા મુજબ જો એ ગુજરાતની જનતાને સુવિધા ઉપલબ્ધ કરાવી દે યા તો આટલું બધું ફ્રી બાંટી દે તો ભારત સરકારનું અડધું બજેટ ગુજરાતની અંદર ખર્ચ કરવો પડે, આટલા વાયદા કર્યા હતા, છતાં પણ ગુજરાતની જનતા આવા કોઈ વાયદામાં નહીં આવી અને ભારતીય જનતા પાર્ટીને એટલે કે વાસ્તવિકતાના આધારે નિર્ણય કરતી સરકારને
પસંદ કરી. બિલકુલ સાહેબ, આપ જે કહો છો અને સ્વાભાવિક છે, ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે સતત 6 વખતથી ગુજરાતની જનતા ભાજપ પર ભરોસો મૂકી રહી છે. એનું કારણ છે કે ભાજપની સરકાર પણ બની રહી છે. પણ જે મુદ્દા ઊભા થઈ રહ્યા છે, એ બેરોજગારીના મુદ્દા હોય તો પણ, યુવાઓની સ્કિલને લઈને મુદ્દા હોય તો પણ, જ્યારે સ્કિલ ઇન્ડિયા જેવા કેમ્પેન ચાલતા હોય અને ગુજરાતની અંદર યુવાઓએ પોતાના રોજગાર માટે આંદોલન કરવું પડે, આ બધામાં લાગે છે કે ડબલ એન્જિન સરકારે ક્યાંક વિચારવાની જરૂર છે. હું એટલું ચોક્કસ કહીશ કે અમે લોકો જનતાની પલ્સને પકડીએ છીએ. અમે સમજીએ છીએ કે ભાઈ રાજ્યની અંદર ધંધા રોજગાર વિકસે તો પાયાની શરૂઆત, ધંધા શરૂઆત ત્યાંથી થાય. ધંધા રોજગાર વિકસાવવા માટે શું કરવું જોઈએ તો કે રાજ્યની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય એટલે એન્ટરપ્રેન્યોરશિપ પણ ડેવલપ થાય, રોજગારીનું પણ નિર્માણ થાય, અને સાથે સાથે એ આ ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને સ્કિલ એન્હાન્સમેન્ટ બહુ આવશ્યક છે. એટલે અમે સ્કિલ ઇન્ડિયાનો કાર્યક્રમ ચલાવ્યો. સ્કિલ ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રીઝને જરૂરી એવો સ્કિલ મેન પાવર તૈયાર કરી અને આપણે ઉપલબ્ધ કરીએ આવશ્યક હોય છે. તમે જ્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે કામ કરો ત્યારે એનું આઉટપુટ નીકળતું હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કહ્યું કે ભાઈ રિસર્ચ પર ભાર દેવો જોઈએ દેશની અંદર. તો રિસર્ચ પર ભાર દેવા માટે શું કરવું જોઈએ? ઇનોવેશન, યુવાનોને રોજગારી મળવી જોઈએ. શું કરવું જોઈએ? આપણે સ્ટેન્ડઅપ ઇન્ડિયા લાવ્યા, સ્ટાર્ટઅપ લાવ્યા. આજે તમે જો દેશ અને ગુજરાતના છોકરાઓ પોતે નવા ઇનોવેશન કરીને એનો એમાં એને કોમર્શિયલાઇઝ કરીને સારી સારી ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી રહ્યા છે, સારા સારા ઉદ્યોગો સ્થાપી રહ્યા છે. એટલે આ માત્ર વિપક્ષનો જ મુદ્દો છે એવું આપ કહો છો? હું સ્પષ્ટ માનું છું કે જે લોકો નથી કરી શક્યા એ જોઈ રહ્યા છે, એટલે એને મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અમે લોકો સચ અર્થની અંદર એ કરી રહ્યા છે. અમે એવું નથી કહેતા કદી જ કે બધી સમસ્યાઓ ખતમ થઈ ગઈ. જી બિલકુલ સાહેબ, એક વાત એ પણ છે મનસુખભાઈ કે રોડ, રસ્તા, ગટર, પાણી અને અનાજ આ બેઝિક જરૂરિયાત હોતી હોય છે. શહેરોની વાત છોડી દો, ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ જે નળ સે જલનું આપનું કેમ્પેન હોય કેન્દ્ર સરકારનું, કે પછી ટીબીવાળી આખી જે આપણે યોજનાઓ લીધેલી છે, યોજનાઓ છે પણ ગ્રામીણ સ્તરો પર નથી પહોંચતી. આ જે લેકિંગ છે એ ઇલેક્શન સમયે ખ્યાલ આવે છે. કઈ રીતે પૂર્તિ કરશો? હું એટલું ચોક્કસ કહીશ, સરકાર યોજના બનાવે. અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે સરકારે જ બધું કરવાનું. સરકારે આર્થિક જરૂરિયાત ભંડોળ ઉપલબ્ધ કરાવ્યા પછી જ્યારે કોઈ સરકારી કામ ચાલતા હોય ત્યારે સરકારી કામ કોના મારફત થાય તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને પણ કામ કરવાનો અધિકાર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત થી લઈને રાજ્ય સરકાર, બધા જ લોકો ભારત સરકારને, રાજ્ય સરકાર એને ફંડ ઉપલબ્ધ કરાવે. એનું ઇમ્પ્લિમેન્ટેશન સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય એના માટે શું કરવું જોઈએ તો કે લોક ભાગીદારીમાં બહુ આવશ્યક છે. લોકોને લાગવું જોઈએ કે મારું કામ છે. ગામની અંદર રસ્તો થતો હોય તો ગામના લોકોને લાગવું જોઈએ કે મારા ગામનો રસ્તો થઈ રહ્યો છે, મારી પણ જવાબદારી છે. એમની જવાબદારી એટલી જ છે, એમને કંઈ તમે આર્થિક કોન્ટ્રીબ્યુશન કરો જરૂર નથી, પરંતુ તમે એમને કામ ચાલતું હોય ત્યાં જઈને ઉભારો, સહયોગ કરો. આ બહુ આવશ્યક હોય છે. આ કન્સેપ્ટ પર અમે કામ કરવાનું ચાલુ કર્યું. હું તમને એક ઉદાહરણ તોર પર કહીશ કે આંતરરાષ્ટ્રીય સમુદાયે, WHOએ નક્કી કર્યું કે આપણે ટીબીને 2030ની અંદર દેશને ટીબી મુક્ત કરીશું. દર વર્ષે 20-22 લાખ ટીબીના પેશન્ટ આપણને દેશની અંદર મળે છે. ભારત સરકાર દ્વારા મુફ્ત મેડિસિન આપવામાં આવે છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત 500 રૂપિયાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. છતાંય દર વર્ષે ટીબી ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત 2-3% ઘટાડો થઈ રહ્યો છે. એ કરીએ તો આપણે 25-30 વર્ષે પણ ટીબી નાબૂદ ન કરી શકીએ. મેં એક પ્રયોગ કર્યો. આપણી જનતાના મનમાં જે પડેલું છે, લોક ભાગીદારી એ જનતાનો સ્વભાવ છે, એ આપણું ઇન્ડિયાનું મોડેલ છે. મેં પ્રયોગ કર્યો કે ભાઈ 12 લાખ ટીબીના પેશન્ટ એક નિક્ષય પોષણ નિક્ષય પ્લેટફોર્મ પર રજીસ્ટર થયા. 12 લાખ મેં રાષ્ટ્રપતિજીને વિનંતી કરી કે રાષ્ટ્રપતિજી આપ દેશની અંદર મારે ટીબી નાબૂદી કાર્યક્રમ ઉપાડવો છે અને એમાં ટીબીના પેશન્ટને ગોદ લે એને નિક્ષય મિત્ર કહેવા છે અને એના માટે નિક્ષય 2.0 કેમ્પેન સ્ટાર્ટ કરું છું, આપ લોન્ચ કરો. એમણે લોન્ચ કર્યું. મેં કહ્યું કે પ્રધાનમંત્રીજીનો જન્મદિવસ આપણે કઈ રીતે ઉજવીશું? તો મેં દેશની જનતાને આહ્વાન કર્યું કે નિક્ષય 2.0 પોર્ટલ પર જઈને જે ટીબીના પેશન્ટ છે એને ગોદ લઈ લો, ગોદ લઈ અને એમને દર મહિને એમને તમે 1000 રૂપિયાની કીટ આપો જો ન્યુટ્રિયન્ટ ફૂડની. એ તો ઠીક છે, એક વાત છે, તો સરકાર પણ આપી શકે, પરંતુ
પેશન્ટ ને થવું જોઈએ કે સમાજમાંથી કોઈ મારી ચિંતા કરે છે, એની સાથે સંપર્ક સ્થાપિત કરો. મને ખુશી એ વાતની છે કે 12 લાખમાંથી 11.5 લાખ પેશન્ટ ને તરત જ, એટલે કે 15 દિવસની અંદર લોકો એક ગોદ લઈ લીધા. અને આજે એક કેમ્પેઇન એટલું સરસ ચાલે છે લોક ભાગીદારીથી, આપણે 2025 અંત સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા તરફ જઈ રહ્યા છે. એટલે લોક ભાગીદારીના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને અથવા તો એક જે લોકોને એક સંવેદના છે ભાજપ તરફ આવી રહી છે, આપ કહી રહ્યા છો. હા, ચોક્કસ હું કહીશ. પણ મનસુખભાઈ, વાત જો ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતની અંદર આ વખતે ત્રિપાંખીયો જંગ છે. આ ત્રિપાંખીયા જંગની વચ્ચે લોકોની સંવેદના અથવા લોકોનો ભરોસો ભાજપ તરફી કેમ હશે, કેમ લાગે છે? ત્રિપાંખીયો જંગ છે જ નહીં. અચ્છા, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે. તમે જેને ત્રિપાંખીયો જંગ માનો છો, એ પાર્ટીવાળા લોકો અને ગુજરાતની જનતા ના ઓળખે એવું ના હોય. ગુજરાતની જનતા સ્વમાની છે, સ્વાભિમાની છે. એ લોકો અત્યારે ગુજરાતની અંદર રાજનીતિ કરવા આવી રહ્યા છે. જે લોકોએ ની કથની ને કરનીમાં બહુ મોટો અંતર છે, મને ખબર છે. હું સંસદની અંદર હતો અને એ વખતે અન્ના હજારેનું આંદોલન ચાલ્યું. એ વખતે જે લોકો અત્યારે ગુજરાતની અંદર રાજનીતિ કરવા આવ્યા છે, એ લોકો કહેતા હતા કે હું મારા મેં મારી બચ્ચે કી કસમ ખા કે કહેતા હું મેં પોલિટિક્સમાં નહીં આવું. અચ્છા, આ ઓકે. બાદમાં એમણે કહ્યું કે અમે સરકારી અમારે આમ આદમીની સેવા માટે આમ આદમી પાર્ટી બનાવીને જનતાની સેવા કરવી છે, જનતાએ વિશ્વાસ કર્યો. એમણે કહ્યું કે અમે સરકારી બંગલો નહીં લઈએ, અમે સરકારી પગાર નહીં લઈએ, પગાર લેવાનું ચાલુ કર્યું, સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરીએ, સરકારી ગાડીનો ઉપયોગ થયો. સિક્યુરિટી શું જરૂર છે આમ આદમી પાર્ટી, આમ આદમીને સિક્યુરિટી ચાલુ થઈ ગઈ. એટલે આ ગુજરાત, તમે એવું કહો છો કે આમ આદમી પાર્ટીની જે શરૂઆત છે એ જ ખોટી છે, પાયો ખોટો છે, એટલે ગુજરાત નહીં સ્વીકારે? ચોક્કસ, સવાલ જ નથી. ગુજરાતની જનતા બિલકુલ, એટલા માટે હું બહુ સ્પષ્ટ. પણ આમ આદમી પાર્ટી તો શિક્ષણ ઉપર સવાલ ઊભા કરી રહી છે, હેલ્થ મોડેલ ઉપર સવાલ ઊભા કરી રહી છે, નુક્કડ જે ક્લિનિક છે એની વાતો કરી રહી છે, અને ક્યાંક ને ક્યાંક જે ફ્રી વાળી વાત છે એ પણ ગ્રામ વિસ્તારોમાં છે. હું તો એમ કહું છું કે એક વખત તમે આ કેમેરો લઈ અને એ જે હેલ્થની વાત કરી રહ્યા છે એને જોઈ આવો ને, એમનું હેલ્થ મોડેલ જોઈ આવો. એક કન્ટેનર તમે ઊભો કરી દો અને ત્યાં અમે એમ કહો અમે મોરલા ક્લિનિક ચલાવી દઈએ છીએ. મને કહેતા ખુશી એ વાતની છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશની અંદર 1,50,000 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કરવા માટેનું અભિયાન ઉપાડ્યું. 1.25 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પાક્કા સરસ, ત્યાં 13 પ્રકારની સુવિધા, ટ્રીટમેન્ટ માટેની, સ્ક્રીનિંગ માટેની. કોઈ બહેન હોય ગામડાના 4,000-5,000 પોપ્યુલેશન દીઠ એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની અંદર બ્રેન કેન્સર, ઓરલ કેન્સર, સર્વાઇકલ કેન્સર એનું સ્ક્રીનિંગ ત્યાં થઈ જાય, જેથી કરીને કોઈ બહેન ગઈ હોય તો એને ટ્રીટમેન્ટમાં આગળ શું ટ્રીટમેન્ટ કરવાની આવશ્યકતા છે એને ત્યાંથી જ અંદાજ આવે, કેન્સર જેવો રોગ આગળ વધતો અટકાવી શકાય. એટલે ત્યાં જ ડાયાબિટીસ જેવા રોગ, બીપી જેવા રોગ એનું નિદાન થઈ જાય, એનું ટ્રીટમેન્ટ થઈ જાય. એટલે આપ એવું કહો છો સાહેબ કે ગુજરાતની અંદર આપ મોડેલ નહીં ચાલશે તો ગુજરાત મોડેલ જ ચાલે ગુજરાતનું. અને કોંગ્રેસ આ વખતે કેટલી મજબૂતાઈથી આપની સામે, કેમ કે ગઈ વખતે કોંગ્રેસની ફાઇટ જે હતી એ બિલકુલ મજબૂત હતી એવું ચોક્કસ કહી શકાય, કેમ કે ભાજપ બી 99 ઉપર સમેટાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસની ફાઇટને કઈ રીતે જોઈ રહ્યા છો? 2017ના રાજકીય સમીકરણો થોડા જુદા હતા, અત્યારના રાજકીય સમીકરણો થોડા અલગ છે. એક, એ વખતે અનામત આંદોલન ચાલી રહ્યું હતું, બાકીના પણ કેટલાક ઇશ્યુ હતા. અત્યારે બિલકુલ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, અને એટલા માટે હું ચોક્કસ કહીશ કોંગ્રેસની જે સ્થિતિ જોઈ રહ્યો છું, કોંગ્રેસ આપસમાં લડી રહી છે, કોંગ્રેસમાં કોઈ આઈડિયોલોજી જેવું રહ્યું નથી, કોંગ્રેસ પાસે કોઈ મોડેલ રહ્યું નથી. એ શું બતાવીને લોકો પાસે મત માંગે? એ કહી રહ્યા છે, એ અને બાકીના જે લોકો આવ્યા છે બંને વાત કરે છે કે મેં આ મુફ્ત આપશો, મેં આ મુફ્ત આપશો, મેં આ મુફ્ત આપશો. એ 5 વર્ષ 5 ચૂંટણીથી એક જ વાત કરે છે કે અમે આવીશું તો કિસાનોના કર્જા માફ કરી દઈશું, અમે આવીશું તો બીજું કરી દઈશું, ત્રીજું કરી દઈશું.
હવે આવું કહીને ભૂતકાળમાં એ લોકોએ સરકાર બનાવી લીધી હતી, પણ પછી કઈ કર્યું નહોતું. એટલે ગુજરાતની જનતાને ખબર છે કે આ વચનો આપશે પછી પાળશે નહીં, એના કરતા જે લોકો વચન પાળે છે એવી ભરોસાની સરકાર શું કામ ના બનાવીએ. ભરોસાની સરકાર બનાવીએ મનસુખભાઈ એવું આપ કહો છો, પણ આ વખતે જો 2017ની ફરી એટલે વાત કરું છું કે 2017માં 99 સીટો પર જ્યારે ભાજપ આવ્યું હતું ત્યારબાદ 2022 સુધીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં આવ્યા. આ વખતે જે રીતે ઉમેદવારો 182 જોવા મળી રહ્યા છે, નો ડાઉટ યુવાઓ પણ જોવા મળી રહ્યા છે, મહિલા જોવા મળી રહ્યા છે, અલગ અલગ વ્યવસાયના પણ ઉમેદવારો જોવા મળી રહ્યા છે, પરંતુ મહદઅંશે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેન્ડિડેટ્સને ટિકિટ મળી ચૂકી છે. હાર્દિક પટેલ જેવા હાર્દિક પટેલને ભાજપ લડાઈ રહ્યું છે અને એની સામે ભાજપના અનેક જે વર્તમાન સિટિંગ એમએલએ હતા એને કટ કરાયા છે, ડ્રોપ કરાયા છે. પૂર્વ સીએમથી લઈને પૂર્વ ડેપ્યુટી સીએમ, આ બધાની અસર જનતા પર નહીં પડે, કાર્યકર્તા પર નહીં પડે? હું એવું માનું છું કે રાજનીતિની અંદર ટિકિટ, ચૂંટણી લડવી એ એક સમીકરણ છે, સંગઠન એ બીજું સમીકરણ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એની એ જ વિશેષતા છે, તમે જોશો, તમે જોયું હશે એક સીટ ઉપર 48 કાર્યકર્તાએ ટિકિટ માંગી હતી, કોઈ સીટ ઉપર 20, 25, 30, 40 એવા કાર્યકર્તાએ ટિકિટ માંગી હતી. જેવી એક કાર્યકર્તાને ટિકિટ આપી તમે એક મંચ ઉપર બધાને જોયા હશે, એ ભાજપની વિશેષતા છે. એટલે પણ નારાજગીના સૂર, કમલમ પરના ટોળા, અપક્ષની ઉમેદવારી આ બધું બી આ વખતે થઈ રહ્યું છે. મોટી પોલિટિકલ પાર્ટી છે એમાં કાર્યકર્તાનો શોર્ટ ટાઈમ માટે નાનું મોટું સંતોષ અસંતોષ હોય, પરંતુ અંતે અન્ય પોલિટિકલ પાર્ટીઓ પણ આ સ્વીકારે છે કે ભાજપની આ જ વિશેષતા છે, અંતે બધા લોકો લાગી જાય. પણ 2022માં ભાજપની લડાઈ કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ ભાજપ સાથે નથી, ભાજપની લડાઈ ભાજપ સાથે કદી થતી જ નથી. ભાજપ વાળા જે અમે બધા લોકો કોઈને કઈ કહેવાનું હોય, કોઈનો કોઈ કોઈની કોઈ વાત હોય, કોઈને કોઈ સંતોષ અસંતોષ હોય તો અમારે ત્યાં અંદર વાત કરવાની એક ઉત્તમ વ્યવસ્થા છે અને અચ્છી તરફથી સાંભળી લેવામાં આવે, એની વાત સાચી હોય તો ભવિષ્યની અંદર કોઈ કાર્યકર્તાને, અવડી મોટી પાર્ટી છે ક્યારેક કોઈને સંતોષી ન શક્યા હોય તો રાજનીતિની અંદર એક જ અવસર હોતો નથી, અનેક અવસર આવતા હોય છે. યોગ્ય કાર્યકર્તાને યોગ્ય જગ્યાએ અમે જવાબદારીઓ પણ આપી શકીએ. ચલો આપના સિનિયર કાર્યકર્તાની વાત છોડી દો, વિજયભાઈ છે કે નીતિનભાઈ છે કે પ્રદીપસિંહ છે, આ બધા આપના ખૂબ સિનિયર નેતાઓ છે, એમના સિવાયના જે લોકોની ટિકિટો કપાઈ છે એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં કરે, પાર્ટી મારીને પાર્ટીને નુકસાન નહીં પહોંચાડે એવું કઈ રીતે કહી શકાય? જ કરે, મને પાકી ખાતરી છે બધા જ કાર્યકર્તા કામે અત્યારે લાગી ગયા છે, લાગી રહ્યા છે. કામે લાગી જતો હોય છે એટલા માટે કોઈ નારાજગી નો સવાલ હું જોઈ શકતો નથી. એ અત્યારે નહીં પણ તમને બી ખબર છે ઘણી જગ્યાએ નારાજગી છે, ડંક છે. બિલકુલ નહીં, મનાઈ લેશો, માની જ ગયા છે. અને આ ડેમેજ કંટ્રોલ માટે જ આ તમને બધાને ફરી મેદાનમાં ઉતારવા પડી રહ્યા છે. અમે તો મેદાનમાં જ છીએ, અમે મેદાનમાં ગયા જ નથી. અચ્છા, જાય તો ઉતારવા પડે, અમારું તો દાયિત્વ છે, જવાબદારી છે. અચ્છા મનસુખભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ. ગુજરાત માટે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની બેઠકો જે સર કરે છે એ સત્તા બનાવે છે, સત્તા પર બેસે છે. ગઈ વખતે બહુ વિપરીત થયું હતું, ગઈ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપ કરતાં કોંગ્રેસની બેઠકો વધારે હતી. આ વખતે સૌરાષ્ટ્રનું સમીકરણ કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી સીટો છે અને કેટલામાં ભાજપ આપને લાગી રહ્યું છે કે સારું પરફોર્મન્સ રહેશે? હું એવું માનું છું કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર બહુ સારું વાતાવરણ છે. હું આટલા વર્ષોથી રાજનીતિમાં છું, ચૂંટણી લડ્યો છું, બહુ બધી ચૂંટણી લડાવી છે. સૌરાષ્ટ્રના એક એક મંડળમાં, તાલુકામાં હું ભાજપના પાર્ટીના કામ માટે રાત રોકાયેલો કાર્યકર્તા છું. એક તાલુકામાં હું 50-100 કાર્યકર્તાને નામથી અહીંયા બેસીને ઓળખી શકું, વાત કરી શકું, એ પ્રકારના મારા સંબંધ સંપર્ક છે કાર્યકર્તા સાથે. એના આધારે હું એટલું કહું કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર કદી ના મળી હોય એટલી સીટ ભારતીય જનતા પાર્ટીને મળી. એટલે 48 બેઠકોમાંથી કેટલી બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ અત્યારે તો છે? હું માનું છું કે મારા માટે તો પ્રશ્ન એ થયો છે કઈ સીટ નહીં જીતાય, એ એક સવાલ છે. એટલે લગભગ અમે સીટ જીતીશું, તમામ સારું વાતાવરણ. અને એ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ રહી હતી 2017ની અંદર.
અનેક બેઠકોથી અનેક જિલ્લાઓ હતા કે જ્યાં ભાજપ ખાતું નથી ખોલાઈ શકે. બનાસકાંઠાની વાત કરીએ, મહેસાણાના કેટલાક વિસ્તારોની વાત કરીએ, આ વખતે કઈ રીતે? આ વખતે ઉત્તર ગુજરાતની અંદર પણ આમ જ્યારે વાતાવરણ બનતું હોય છે ને ત્યારે આખા રાજ્યમાં એક સરખું વાતાવરણ બનતું હોય. તમે જુઓ આ વખતનો માહોલ, તમે પણ પ્રવાસ કરતા હશો, હું પણ પ્રવાસ કરું છું, એટલે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, શહેરી ક્ષેત્ર હોય, ગ્રામીણ ક્ષેત્ર હોય, ગયા વખતે અમને ગ્રામીણ ક્ષેત્રમાં બહુ લોસ ગયો હતો. શહેરી ક્ષેત્રમાં અર્બન ક્ષેત્રની અંદર અમને સારા મત મળ્યા હતા, સારી સીટો પણ મળી હતી. આ વખતે શહેરી ક્ષેત્રમાં તો અકબંધ છે જ, પરંતુ ગ્રામીણ ક્ષેત્રની અંદર ભાજપને ગઈ વખતે મત નહોતા આપ્યા અથવા તો ઓછા આપ્યા હતા એનો વસવસો પણ છે એવું લાગે છે. હા, કે ભાઈ આપણે ભાજપને નહીં જીતાડીને ભૂલ કરી છે, આપણે 5 વર્ષ આપણા જનપ્રતિનિધિ નહીં રહેતા આપણને નુકસાન થયું છે. પણ એ વાત તો સાહેબ કોંગ્રેસ માઇલેજ લઈ રહી છે. કોંગ્રેસ ખૂબ સ્પષ્ટતાથી કહી રહી છે કે ભાજપને અહીંયા વોટ નથી મળ્યા એટલે કોંગ્રેસના પ્રતિનિધિઓને સરકાર કામ નથી કરવા દેતી. કામ માટે અમે પોતે, અમારી રાજનીતિ અલગ રાજનીતિ છે. ડેમોક્રેટિક સિસ્ટમની અંદર તમે ચૂંટણી લડો, જીતો, જનતાએ આશીર્વાદ આપે, તમે સરકાર બનાવો. સરકાર બનાવ્યા પછી તમે જોયું હશે, આ ગુજરાતની પણ વિશેષતા છે અને આ શરૂઆત ભારતીય જનતા પાર્ટી કરી છે, કદી જ કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે કામ નહીં કરવા, કોંગ્રેસના ધારાસભ્યને વિકાસના કામોમાં ભાગીદાર નહીં કરવા એવું કદી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી જોવા મળ્યું. મોદીજીએ આ જ ચરિત્ર નિર્માણ કર્યું છે કે ભાઈ રાજનીતિમાં ચૂંટણી એક વાત છે, પણ ચૂંટાયા પછીની સરકાર તો 6.5 કરોડ જનતાની સરકાર છે, એના સંદર્ભમાં કદી જ લાઇકિંગ ડિસલાઇકિંગ ના હોય. એ સંસ્કાર જે મોદીજીએ તમને આપ્યા છે એના આધારે પાર્ટી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. એટલે જ તમે જુઓ 32 વર્ષના શાસન પછી સ્વાભાવિક તોર પર એન્ટી ઇન્કમ્બન્સી હોવી જોઈએ, પણ નથી. એ સત્ય છે, નહીં હોવાનું કારણ કંઈક તો હશે. તો આ બધા જ કારણો છે. તો આ વખતે કોઈ પડકાર લાગી રહ્યો છે? તમે જે રીતે કીધું કે 2017ની અંદર પાટીદાર આંદોલન એના કારણે ઊભા થયેલા જે પરિબળો હતા એ ખૂબ મોટો પડકાર હતો. ફ્રેન્કલી 2022માં ભાજપને ક્યાં પડકાર લાગી રહ્યો છે? કેમ કે જો સબ સલામત હોય તો હોમ ટાઉન વડાપ્રધાનનું છે, પણ તેમની જે સભાઓ યોજાઈ રહી છે, જંગી 30 જેટલી સભાઓ લગભગ પ્લાન થઈ ચૂકી છે, કેન્દ્રીય ગૃહમંત્રી સતત હોમ ટાઉનમાં રહેવાના છે, આપનું પોતાનું ગુજરાત વતન છે, આપ પોતે સભાઓ કરી રહ્યા છો, લોકોની પાસે જઈ રહ્યા છો, પડકાર શું લાગી રહ્યું છે? કિંજલ, સ્વાભાવિક છે, ચૂંટણી પ્રચાર, ચૂંટણી કેમ્પેઈન એ તો કરવાનું જ હોય. હા, પોતાના કાર્યકર્તાને મોબિલાઇઝ કરવા, અમે અત્યાર સુધી કર્યું છે, જનતાને ફ્રીને યાદ કરાવવું, ચૂંટણી કેમ્પેઈન એ સ્વાભાવિક છે ને, એ હર કોઈ પોલિટિકલ પાર્ટી કરે. એટલે કોઈ પડકાર હોય ને અમે લોકો મેદાને ઉતર્યા હોય એવું નહીં, એ તો જવાબદારી છે અને કરવાનું છે અને કરી રહ્યા છીએ. પરંતુ હું વર્તમાન ચૂંટણીની અંદર આટલું જોઈ રહ્યો છું, ગુજરાત દેશની અંદર એ સંદેશ આપવા જઈ રહ્યું છે કે જનતાને ગુમરાહ કરવાથી તમે સફળ નથી થઈ શકતા, જનતાનો ભરોસો પ્રાપ્ત કરવાથી તમે સફળ થઈ શકો છો. જે અમે ભરોસો પ્રાપ્ત કર્યો છે એનો સંદેશો આખા દેશમાં જવાનો છે. બાકી મને કોઈ પડકાર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવા માટે નથી લાગી રહ્યો. હું તો એ બહુ દાવા સાથે કહી રહ્યો છું કે અત્યાર સુધી ભાજપને સીટ નથી મળી, આટલી સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળશે અને ભાજપ પોતાનો રેકોર્ડ પોતે બ્રેક કરશે. એટલે 8 ડિસેમ્બર એ ભાજપ માટે ગુજરાતમાં હિસ્ટોરિકલ ડે બનવા જઈ રહ્યો છે. હિસ્ટોરિકલ ડે બનવા જઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પુનઃ એક વખત સરકાર બનાવશે ગુજરાતમાં, એટલે દેશની અંદર એક રાજ્યની અંદર સતત એક પોલિટિકલ પાર્ટીનું શાસન રહ્યું હોય એવી એકલોતું રાજ્ય અને એકલોતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનશે. ધન્યવાદ મનસુખભાઈ મારી સાથે વાત કરવા માટે. તો આ છે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા, ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં કોઈ પડકાર નથી, 2017 કરતાં સીટો તો વધવાની છે. તેની સાથે આમ આદમી પાર્ટીના જે વચનો છે, જે રેવડી કલ્ચર છે, તેને ગુજરાત નહીં સ્વીકારે તેવું પણ કહી રહ્યા છે. અને 8 ડિસેમ્બર ગુજરાત માટે, ભાજપ માટે, રાજકારણ માટે એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તેવી ખૂબ સ્પષ્ટતાથી વાત કરી રહ્યા છે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.